નમસ્કાર મિત્રો આજે સીધો નાગપુર મોહનજી ભાગવત અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અને ક્યારેક વિશ્વ હિન્દુ પરિષદના સર્વોચ્ચ નેતા રહેલા ડોક્ટર પ્રવીણ તોઘડીયા વચ્ચે જે મુલાકાત થઈ વન અને આપણે વાત કરવાના છીએ ઘણા મિત્રો એમ કે છે કે આ તો નુરા કુસ્તી છે સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ભાષામાં કહીએ તો સોની કજીઓ છે એવું ઘણા છે પણ અમે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એના જે અગ્રણીઓ છે એમની સાથે સતત સંપર્કમાં છીએ અને અધિકૃતપણે કહી શકીએ એમ છીએ કે આમાં નુરા કુસ્તી નથી આમાં સોની કજીઓ નથી નરેન્દ્ર મોદી ના પાણી છે એ બહુ સ્પષ્ટ છે અને કેટલાક લોકો એમને નરેન્દ્ર મોદીના ચાણક્ય કહે છે કારણ કે નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના ચાણક્ય એવું લખાવતા હતા જ્યારે એમ એમના વિશે રિપોર્ટ લખતા હોય ત્યારે ખાસ હરી પેલું જરા ગુજરાતના ચાણક્ય જરૂર લખજે ભાઈ બહુ શ્રુડ માણસ છે નરેન્દ્ર મોદીનો ઘમંડ એ નાગપુર થી પણ પોતે મોટા છે એ પ્રકારનો રહ્યો નરેન્દ્ર મોદી નો ઘમંડ એ અટલ બિહારી વાજપાઈ કરતા પણ મોટા છે એવો રહ્યો અને લોકસભાની એ લોકસભાની 2024 ની ચૂંટણીમાં હમણાં હરિયાણા જીત્યા કઈ રીતે જીત્યા એની વાતો બહાર આવી રહી છે ધીરે 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 અને સંઘના અધિકારીઓ પણ હરિયાણાની વાતો કરવાના છે સંઘમાં અધિકારી એટલે હોદ્દેદાર એવો શબ્દ પ્રયોગ થાય છે અને અમે ઘણા સમયથી આ જાણી રહ્યા હતા પણ કેટલીક બાબતો જાણતા હોઈએ પણ એ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી એ વાત કેવી એ યોગ્ય નથી એટલે આજે અમારે ડોક્ટર તોગડિયા અને ડોક્ટર મોહન ભાગવત બંનેમાં ફરક છે ડોક્ટર માં કારણ ઘણા બધા ડોક્ટર અમારા પગી અમારી પાસે છે ને એક મેડિકલ સર્ટિ મેડિકલ રિપોર્ટ લઈને આવ્યા અને કે કે ડોક્ટર સાહેબ જરા જોઈ આપો ને એમને એમ થયું કે આ છે ને મેડિકલ ડોક્ટર છે અમે કીધું ભાઈ એક કામ કરો તમે છે ને આપણા પેલા મેડિકલ ડોક્ટર પાસે જાઓ આજે મોહનજી ભાગવત જે છે ડોક્ટર છે પણ એ ઢોરના ડોક્ટર છે માણસના ડોક્ટર નથી ડોક્ટરને આરએસએસે સૌથી વડા સ્થાને મૂક્યા છે આમાં ખોટું હોય તો પાછું આપજો ભાઈ અમે સાચી વાત છીએ અને ડોક્ટર તોગડિયા સર્જન રહ્યા છે માણસના ડોક્ટર રહ્યા છે ભણેલા ગણેલા છે અને 6 વર્ષ પહેલા ડોક્ટર તોગડિયાને ને નરેન્દ્ર મોદીએ જે રીતે નલીફાઈ કરવાની કોશિશ કરી સંગના બધા જ સંગઠનો વડાપ્રધાન થયા સંગના સ્વયંસેવકોના પરિશ્રમ ને પરિણામે વડાપ્રધાન પદ સુધી ભાઈ પહોંચ્યા પણ તમને ખ્યાલ છે કે જે નિસરણી ઉપર એ ચડે છે નિસરણી તોડી નાખવાની એમની આદત છે ક્યારેક કૃષ્ણ આડવાણીએ એમને બચાવ્યા હતા મુખ્યમંત્રી તરીકે જ્યારે અટલ બિહારી વાજપેયી સ્પષ્ટ હતા કે આ રાજધર્મ નહીં નિભાવનાર નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ ન રાખી શકાય પણ ત્રાગા કરીને ભાઈ શ્રી બચી ગયા આડવાણી એમને બચાવ્યા પણ જે જે સીડી ઉપર એ ચડે એ સીડીને તોડી નાખે છે અડવાણીને એમને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા હવે માર્ગદર્શક મંડળમાં જવાનો વારો એમનો છે આમે ડોક્ટર મુરલી મનોહર જોશી એ પણ પાછા અમારી જેમ પીએચડી થયેલા છે પ્રોફેસર રહેલા છે પણ વિદ્વાન માણસ છે અમારી હાજરીમાં નરેન્દ્ર મોદીના બચાવમાં એમણે કેટલીક ચર્ચાઓ કરેલી હતી અને એમાં એક મુદ્દો તો પેલો ગિરનાર પ્રકરણનો હતો ગિરનાર પર જૈનો જે દાવો છે એના સંદર્ભમાં જે વિસ્ફોટક વિવાદ સર્જાઈ રહ્યો એમાં મોદીના બચાવમાં એ કામ કરી રહ્યા હતા એ વખતે અમે એમના ઘરે ઉપસ્થિત હતા આ બધાની સાથે અમને વ્યક્તિગત સંબંધ રહ્યો છે અને એટલે અમે કહીએ છીએ કે આજે આઠ વર્ષે નાગપુરમાં સાબિત થવાની છે અમે અધિકૃતપણે કહીએ છીએ આ તોઘડીયા આજે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી ભાઈ શ્રી નીરજ એ જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાતના પ્રવક્તા અને મીડિયા પ્રમુખ છે અમારી સાથે ઘણી વખતે ટીવી ડિબેટમાં પણ એ ઉપસ્થિત હતા એમણે છે ને છ મુદ્દાની વાત કરી છે પણ આ મુદ્દાઓ જેમ સંઘ કહે છે કે અમે તો કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે હું એ સંઘને કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન માનતો નથી સંઘ એ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન જ છે અને માધવ સદાશિવ ગોલવલકર દ્વિતીય સરસંઘ ચાલક જ્યારથી એ એના કેન્દ્ર સ્થાને આવ્યા ત્યારથી એમણે જનસંઘની સ્થાપના કરાવીને રાજકીય દ્રષ્ટિએ પોતાનો વગ વધારવા માટે પ્રયત્નો કર્યા અને સાહેબ દેવરસે સરસંગ ચાલકજીએ રાજકીય પ્રભાવ વધાર્યો રજ્જુ ભૈયા અને સુદર્શનજીએ પણ એ જ દિશામાં કામ કર્યું સુદર્શનજીએ તો મુસ્લિમોમાં આરએસએસ નો પ્રભાવ વધે એને માટે ની કોશિશ પણ કરી અને ભીંડી બજારમાં અમારા મિત્ર મુઝફર હુસેન અને ભાઈ બીજા એક એક ત્યાંના મહારાષ્ટ્રના લેખક સાથે એમણે મુસ્લિમ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી અને એમાંથી રાષ્ટ્રીય મુસ્લિમ મંચ એવો એક એવી એક સંસ્થા ઊભી થઈ હતી પણ આ છે ને મુસ્લિમો માટેનો કોઈ પ્રેમ આરએસએસ ને છે નહીં પણ ભાગવત અમે હિન્દુ ની વાત કરીએ છીએ અને હિન્દુઓ જ હિન્દુઓની સંસ્થા છે એટલે હિન્દુ ની વાત કરે અને આ છ મુદ્દાઓ એ હિન્દુઓને માટેના છે એવું એમણે આજે પ્રતિપાદિત કર્યું છે તોગડિયાએ પણ આજે ઔપચારિક જે વાત થઈ એમાં એમણે પ્રેસ માં પણ એ જ લખ્યું છે અને પાછા ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન અમેરિકા કેનેડા અને અન્ય મુસ્લિમ રાષ્ટ્રોમાં હિન્દુઓની સ્થિતિ હું તોગડિયાને હંમેશા કહેતો રહ્યો છું કે તમે જ્યારે ભારતના મુસ્લિમોની વિરુદ્ધમાં નિવેદનો કરો છો ભારતના મુસ્લિમોથી અંતર રાખો છો ત્યારે તમે એક વાત ભૂલી જાઓ છો કે ગલ્ફના મુસ્લિમ કન્ટ્રીઝની અંદર કરોડો હિન્દુઓ વસે છે ક્યારેક છે ને ફરી વળશે તો હિન્દુઓનું શું થશે એ વાત તમારે સમજવી જોઈએ અને બાંગ્લાદેશની વાત કરે છે અહીંયા તમે છે ને મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છો એ પણ લોકો જુએ છે અને દુનિયા પણ જુએ છે પણ એમણે સ્વાભાવિક રીતે જે ઔપચારિક વાત કરવાની હોય એમાં હિન્દુઓ માટે અમારા સંગઠનનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિષદ અને અન્ય સંગઠનો રામ સેતુમાં કિસ્કોલીનું યોગદાન કરી રહ્યા છે અને કરશે જેની ચર્ચા થઈ આ બધી છેને એ પ્રગટપણે કહેવાની વાતો છે જે જાહેરમાં કહી શકાય એવી તોગડિયા મોઢે તો હવે તોગડિયા બોલી ન શકે કે સરસંઘ ચાલકજી સાથે શું થઈ હા એક વાત અમને જરૂર ગઈ કે ચાલક અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડોક્ટર તોગડિયા સમાન સ્તરે આ મુલાકાત કરી રહ્યા હતા અને એટલા માટે નરેન્દ્ર મોદીના પેટમાં ચૂંક ઉપડે એ સ્વાભાવિક છે એમાં બીજો મુદ્દો પણ એ હતો કે અમિત શાહ

પ્રગટ પડે હવે વાત નથી આવતી કરવી ત્યારે આરએસએસ ના સરસંઘ ચાલક મોહન ભાગવત આ શબ્દ પ્રયોગ કરે તોગડિયા એટલે સંઘની અંદર એવું છે કે સંઘનો એક વખત જે સ્વયંસેવક હોય એ આજીવન સ્વયંસેવક ગણાય સંઘમાં એવી કોઈ યાદી નથી રજીસ્ટર નથી કે એના સભ્યો કોણ છે અને સભ્યો કોણ નથી ભલે નથુરામ ગોડસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી પણ નથુરામ ગોડસે એ આરએસએસ નો સ્વયંસેવક નહોતો એવું છે ને સંઘની પરિભાષામાં બેસે એમ નથી કારણ કે નથુરામ ગોડસે સાંગલીનો બૌદ્ધિક પ્રમુખ હતો પછીથી સાવરકર એને સંઘનો પ્રેરણા આપી એ બધું આપણે એની આ આજે જેને વાત કરવાનો કોઈ અર્થ નથી પરંતુ સંઘનો સ્વયંસેવક એ આજીવન સ્વયંસેવક રહે છે પણ ડોક્ટર તોગડિયાને જે રીતે

કે વિશ્વ હિન્દુ પરિષદ કરતા પણ વધારે પ્રભાવીપણે કામ કરી રહ્યું છે આખા દેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ખોવાઈ ગઈ છે એ મને ખબર નથી કદાચ વણીકર ભવન પર એણે કબજો જમાવ્યો હશે પણ જે કામ દેખાય છે હનુમાન ચાલીસા કેન્દ્રો દેખાય છે મેડિકલ હેલ્પના કેન્દ્રો દેખાય છે ધન ધાન્યના કેન્દ્રો દેખાય છે જે રીતે પ્રજા સાથેના સંધાણનું રહ્યું છે એ બાબતને કોઈ નકારી શકે એમ નથી અને જ્યારે સંઘ છે ને એમાં સંઘ કરતા મોદી વધારે મોટા થવાની કોશિશ કરવા માંડ્યા અને જ્યારે મોદીએ કહ્યું કે હું તો નોન બાયોલોજીકલ છું અવતારી પુરુષ છું ભગવાન નો અવતાર છું આ બધું એમણે જયારે મોહનજી ભાગવત ને સરસંઘ ચાલકને લાગ્યું કે આ અતિ થઈ રહ્યો છે અને ત્યારે ડોક્ટર તોગડિયા જેવાની એમને જરૂર પડી આ હું છે ને જે કહી રહ્યો છું એ ઘટનાક્રમ સત્ય છે

વિશ્વ હિન્દુ પરિષદ છોડવી પડી અથવા સંગ સાથે છેડો ફાડવો પડ્યો અથવા સંગે છેડો ફાડ્યો એમની સાથે સંગઠનોનું કોઈ મર્જર એ આરએસએસ સાથે થવાનું નથી આ તબક્કે પણ એ સંગઠિત રીતે કામ કરશે સાથે મળીને કામ કરશે એ વાત પણ બહુ જ મહત્વની છે કારણ કે સંગ એકવાર કોઈને બહિષ્કૃત ગણે ત્યાર પછી એને જને પોતાની પોતાની પાસે પાસે લઈ આવવા ન દે સંગ પરસોના નોન કોઈને જાહેર કરે એટલે પછી સંગના કોઈ પણ માણસ કોઈ પણ સ્વયંસેવક એ એની આભડ છે ટ્રાકે આ છે ને બહુ સ્પષ્ટ છે સંઘનું અને સંઘનું મેસેજ એ ઉપરથી નીચે સુધી પરકોલેટ થતો હોય છે એટલે પેરેલલ સંગ જેવું ઊભું કરવાની નરેન્દ્ર રીતે કબજો જોશી જેવા માણસોની જરૂર પડવા માંડી એવું છે ને આપણે તારતમ્ય કાઢી શકીએ અને એટલે કે પહેલી વાત તો એ છે કે તોગડિયાના સંગઠનો એ આરએસએસ મર્જ થવાના નથી એ આ તબક્કે વાત થઈ નથી નિતિન ગડકરી સાથે ગઈકાલે જાણવા મળે છે કે તમારા જેવા લોકો હશે તો નાના કાર્યકરો ટકી રહેશે એટલે કે તોગડીયા જેવા માણસો જે ફાઇટર છે એવા હશે તો નાના માણસો ટકી રહેશે એટલે જેમની ઉપર પ્રેશર આવે છે એ બધા ટકી રહેશે પણ નીતિન ગડકરી સરકારના પ્રભાવથી ઈડી થી સીબીઆઈ થી ઇન્કમટેક્સ થી એન્ડ બાકીના બધા એનઆઈએ થી આ જે ડરે છે એ લોકો હવે ડરવાનું બંધ કરી દે એવી શક્યતા આવતા દિવસોમાં જોવા મળશે બેઠક હતી મેં ઘણા બધાને પૂછ્યું આજે સંઘના લોકોને ટોઘડીયાના સંગઠનના લોકોને ઘણા બધાને મારે મારે તાગ મેળવવો હતો કારણ કે અમારા પત્રકાર મિત્રો પણ એ વારંવાર એક વાત કહી રહ્યા છે કે આ તો સંઘ અને ભાજપ વચ્ચેની નુરા કુસ્તી છે છે પણ આ આ નથી બહુ જ ગંભીર છે અને એ કજિયાની ની અંદર નરેન્દ્ર મોદીને આઇસોલેટ કરવાનો જ આખો ખ્યાલ છે એ બાબત બહુ સ્પષ્ટ છે આ આ બાબતમાં કોઈ મીનમેક નથી હા મોદી અને અમિત શાહ ભલે સાથે દેખાતા હોય સાથે હસતા હોય સાથે સાથે બેસતા હોય પણ પણ અમિત એ એ મોદીની નથી સંકેત નાગપુર આપી રહ્યું છે આ હું એક એક વાક્ય બોલી રહ્યો છું અને એ આજે આ ઘટનાક્રમ પછી વધારે વ્યાપકપણે આ મેસેજ પરકોલેટ થવાનો છે એમાં પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી એ સંઘનું બચ્ચું છે અને ભારતીય જનતા પાર્ટીની સાથેનો એનો સંબંધ એ નાળ સંબંધ છે એટલે એ ભારતીય જનતા પાર્ટીને સત્તા સ્થાને જોવા માંગે છે એટલા માટે જ હરિયાણા હોય કે મહારાષ્ટ્ર હોય કે ઝારખંડ હોય અત્યારે છે ને બહુ સ્પષ્ટપણે નાગપુર પણ એવું માને છે કે મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી હારી રહી છે એ ન હારે એને માટે સંઘના સ્વયંસેવકો અને અધિકારીઓ સંઘમાં અધિકારી એટલે માટે કામ એ શબ્દ પ્રયોગ થાય છે એવું મારે વારંવાર કેવું ન પડે એ કામે વળી ગયા છે પણ એના સંજોગો કદાચ ઉલટા પડે એવું છે કારણ કે બાબા સિદ્દીકીની જે રીતે હત્યા થઈ છે એના જે એના દુષ્પરિણામો એ પણ છે ને દેવેન્દ્ર ફડણવીસ જેવા એ ભોગવવાના આવશે ભારતીય જનતા પાર્ટી એ ભોગવવાના પણ છે એ મીથ છે સંઘ એ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન છે અને ભારતીય જનતા પાર્ટી એનો રાજકીય ચહેરો છે નરેન્દ્ર મોદી એ સંઘ કરતા મોટા દેખાવાની કોશિશ કરતા હતા એટલા માટે એમની સાન ઠેકાણે લાવવા માટે સંગે હવે છે ને સૂત્ર સંચાલન પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું છે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંગ બે ત્રણ મહિનામાં કોઈકની કોઈક પુરુષની નિમણૂક કરશે એ પુરુષ કોણ હશે એનું નામ અમને ખબર નથી પણ સંજય જોશી એ બહુ જ મહત્વના સ્થાને હશે

એ મધ્યપ્રદેશમાં પાછા ફરે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે એ પાછા ફરે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય અને આ આખો ઘટનાક્રમ જે ચાલી રહ્યો છે એ નરેન્દ્ર મોદીનું શું થશે એવું અમને વારંવાર પ્રશ્ન થાય છે પરંતુ નરેન્દ્ર મોદી એ અવતારી પુરુષ તરીકે જે અથવા ભગવાન થવા નીકળ્યા છે એ મોહનજી ભાગવતે સ્વયંસેવકોના અંધભક્તો મોદીના લાભાર્થીઓ અથવા મફત રાશન ઉપર જીવનારા લોકોને આ વાત છેને માફક ન આવે એવું બની શકે અથવા અમેરિકા મહિનો રહી આવીને આવેલા લોકોને કદાચ નરેન્દ્ર મોદીનો અમેરિકામાં જે પ્રભાવ છે એ પ્રભાવથી એ પ્રભાવિત થઈને આવતા હોય તો હું માનું છું કે એ એ એમની અક્કલનો ઉપયોગ કરતા નથી પણ કદાચ એમની મજબૂરી હશે લાભાર્થી હશે અંધભક્ત હશે એ જ લોકો એવું માને કે નરેન્દ્ર મોદી વર્તમાન હોદ્દેથી થોડાક મહિનાઓમાં નહીં હટે એમ નહીં હટે તો એમને હટાવવામાં આવશે પહેલા અધ્યક્ષ આવશે પછી પક્ષનું માળખું રચાશે પછી નરેન્દ્ર મોદી અનુગામી તરીકે કોણ આવે છે એ નક્કી કરવામાં આવશે એવું અમને આજે આ આખા ઘટનાક્રમને જોતા અનુભવાય છે અને અમે જે વાત કરીએ છીએ એ અમારા સંપર્કો ની પાસેથી જે અધિકૃત માહિતીઓ આવે છે એ માહિતીઓને આધારે અમે કહી રહ્યા છીએ તમને કદાચ એ સ્વીકાર્ય હોય કે ન હોય તમે શક્ય છે કે તમે અમારી સાથે અસમત પણ હો તમને અધિકાર છે તમે લાભાર્થી હો તો તમારે છે ને મોદી ચાલીસા કરવા પડે તમે છેને ને અંધભક્ત હો તો પણ મોદી ચાલીસા કરવા પડે તમે મફત રાશન ઉપર જીવતા હો તો પણ તમારે છે ને મોદી ચાલીસા કરવા પડે પણ અમારે મોદી ચાલીસા કરવાની જરૂર નથી અમે સત્ય અને તથ્ય એ ટકોરા બંધ કહેવાના કહેતા રહેવાના કારણ કે આ દેશના બંધારણે અમને એ અધિકાર આપ્યો છે આ દેશ લોકશાહી દેશ છે અને લોકશાહીને ખતમ કરનારા પરિબળો એ પોતે ખતમ થઈ જશે એટલી અમને શ્રદ્ધા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય

નાણાં મંગાવે છે અથવા નીચે છે અને અકાઉન્ટ આપે છે અમારે કોઈ નાણાંની જરૂર નથી અમે તમારી સાથે ઇન્ડિપેન્ડન્ટ રહીને જ તટસ્થપણે ટકોરાબંધ વાત કરતા રહીશું તો આવજો નમસ્કાર